નમસ્કાર, હું છું લજ્જા અને આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત વિશ્વની એકમાત્ર એપ્લિકેશન. જલસો પર દર શુક્રવારે તમારે એક સરસ મજાનો અવસર માણવાનો પ્રસંગ મળતો હોય છે. એમએ કમુરતા ચાલુ થઈ ગયા એટલે એનઆરઆઈ સિવાયના કોઈ લગ્ન હોતા જ નથી, એટલે જલસો તમને અવસર દર શુક્રવારે પૂરો પાડે છે. અને આ લાઈવ જમીનમાં આજે શુક્રવારે જે પરફોર્મ કરવાના છે એવા આર્ટિસ્ટ અવિનાશ બારોટ મારી સાથે અત્યારે બેઠા છે. પ્લીઝ વેલકમ ટુ જલસો. કેવું લાગે છે જલસોમાં આવીને? છે જલસોમાં આવીને આનંદ થાય, કારણ કે ગુજરાતી આપણા લોક સાહિત્ય સુગમ સંગીત એને જાળવવાનું જલસો જ્યારે કામ કરી રહ્યું છે ત્યારે અહીંયા આવીને દરેક કલાકારને આનંદ થતો હોય, અને એ પણ અમારી લાગણી હોય કે ગુજરાતી સંગીત લોક સંગીતને સાચવવાનું જ્યારે જલસો કામ કરે છે ત્યારે પહેલા તો ખૂબ ખૂબ મારા તરફથી અભિનંદન. થેન્ક યુ અવિનાશભાઈ. ઓફ ધ રેકોર્ડ અમારી ખાસી એવી વાત થઈ હતી, તમે કીધું ને તમે ખાસા વર્ષોથી ગાઓ છો, એટલે આમ તમારા ફેમિલીમાં કોઈ પહેલેથી આવી રીતના ગાવાનો શોખ છે કે તમારે જીનમાં આવ્યું છે કે તમે પોતાની મહેનતથી આ બધું શીખ્યું છે? એમ તો મારું ઘરમાં જ મારા લોહીમાં સંગીત છે એવું કહું તો ચાલે. મારા પૂજ્ય પિતાશ્રી અરવિંદભાઈ બારોટ ખૂબ જ સારા સંગીતકાર અને ગુજરાતમાં સારા હાર્મોનિયમ વાદકોમાંથી એક છે, એટલે પહેલાં તો મને મારા પિતાના વારસામાં સંગીત મળ્યું છે. લગભગ હું જ્યારે 7-1 વર્ષનો હતો ત્યારથી સંગીત લાઈફમાં છું, અને મારું બાળપણ જ ઘરમાં ઓનલી મ્યુઝિક, સંગીત સિવાય બીજું કાંઈ નહીં, એટલે જ્યાંથી સમજણ આવી ત્યારથી સંગીત ક્ષેત્રમાં છું. તો ક્યારેક એવું થયું છે કે કમ્પલસરી ભણવું પડ્યું હોય કે પછી પહેલેથી આપણે એ જ ચૂઝ કર્યું છે કે આપણે સંગીત જ શીખવું છે? ભણવાનું તો શરૂઆતથી જ માઇન્ડમાં મ્યુઝિક હતું કે એક જ વસ્તુ કે આપણે આની ઉપર કરવું છે કંઈક, એટલે સંગીત જ પહેલાથી મગજમાં હતું. અને પહેલેથી તમે એ જ રસ્તો પકડી રાખ્યો છે? એ જ રસ્તો પકડ્યો. આમ તમે કીધું કે 7-1 વર્ષથી તમે આવી રીતે મ્યુઝિક શીખો છો, તો તમે કેટલા બધા સ્ટેજ શો કરી ચૂક્યા હશો ને આ ઉંમર સુધીમાં, તો કોઈ એવા 2-3 એક્સપિરિયન્સ કે કેવું થયું હોય તમારે યાદગાર રહી ગયું એવી કોઈ મોમેન્ટ્સ ખરી તમારી લાઈફની? યાદગાર એટલે એક તો મારા માટે એક ખૂબ જ મોટું પ્લેટફોર્મ કહેવાય કે ગુજરાતમાં લોકગાયક ગુજરાત કરીને એક સિંગિંગ શો આવતું છે, એમાં 2012 ઓકે મને એમાં સ્થાન મળ્યું અને સેમિફાઇનલ સુધી હું એમાં હતો. અને બીજું કે ઘણા બધા શો મેં ગુજરાત નહીં ગુજરાતની બહાર પણ કર્યા છે અને વિદેશમાં પણ શો કર્યા છે. ઓકે. અને ગુજરાતી લોકસંગીતમાં જ્યારે જ્યારે ગાવાનું આવે ત્યારે આનંદ જ માણતા હોય. અવિનાશભાઈ, આમ કેવું હોય કે જે લોકસંગીત છે આપણું એમાં ઉત્તર ગુજરાતનું સ્પેશિયલ લોકસંગીત છે, સૌરાષ્ટ્રનું સ્પેશિયલ અલગ લોકસંગીત છે, તો નડિયાદ બાજુ કેવી રીતનું લોકસંગીત વધારે ગવાતું હોય છે, કયું પ્રખ્યાત છે ત્યાં? પ્રોપર તો આમ આપણા ગુજરાતમાં એમાંય આપણું મધ્ય ગુજરાત ત્યાં લોકસંગીતની થોડી ઘણી એવા વ્યક્તિઓ છે કે જેના દ્વારા સંગીત જળવાઈ રહે. ઓકે. એટલે સંગીત તો મધ્ય ગુજરાતમાં પણ ત્યાં લોકસંગીતની અલગ મજા છે. એટલે ત્યાંનું સ્પેશિયલ કયું પ્રખ્યાત છે? કાદી કડી એવું તમે ગાઈ શકો અત્યારે? એમ તો અમારે છે ને ચરોતરમાં ઘણા એવા ગીતો ગવાતા હોય, પણ મને ગમે છે એવું ગીત એક આપ સમક્ષ થોડું ગાવ ત્યારે. અત્યારે તો એ ગીત કંઈક અલગ એમાં પણ બનીને આવ્યું છે, પણ જ્યારે શરૂઆતમાં ભજન મંડળીઓ અને ચરોતરનો જે પ્યોર ટોન છે એમાં આ રીતે ગવાતું હતું એ ગીત. આ ધોળી ધોળી ધજા લહેરાજે, ઓ લહેરાજે રંગીલા રણ છોડજી, એ હાલો હાલો જોવાને જારી ડાકોર ના રણ છોડજી. અત્યારે થોડું ઘણું અલગ કમ્પોઝિશન થઈ રહ્યું છે. આ તો જસ્ટ ટ્રેલર છે, આજે બહુ જ સારા ગીતો અને અવાજ અવનવા ગીતો તમારી સમક્ષ રજૂ થવાના છે. અવિનાશભાઈ, મારે એવું પૂછવું છે કે તમારા ગુરુ કોણ રહી ચૂક્યા છે? તમારા ફાધર પાસેથી તમે શીખ્યું કે કોઈ એક તમારા ગુરુ રહી ચૂક્યા છે તમારી લાઈફમાં? શરૂઆતમાં મારા ફાધર પાસેથી જ હું શીખ્યો અને થોડું વધુ અભ્યાસ થાય એના માટે મેં મ્યુઝિક ડિગ્રી પણ કરી છે વલ્લભ વિદ્યાનગર ખાતે આરએમ દેસાઈ મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજમાં. ઓકે. ત્યાં પ્રથમ 2 વર્ષ ડિપ્લોમા અને એના પછી 3 વર્ષ ડિગ્રી ત્યાં કરી છે. ઓકે. સો આજે આ લાઈવ જમીનમાં બહુ જ મજા આવવાની છે. જતાં જતાં મારે તમારે એવું પૂછ્યું છે અવિનાશભાઈ કે તમારી લાઈફની જલસો મોમેન્ટ શું હોઈ શકે? તમારે પૂછે કોઈ કે તમારી લાઈફનો જલસો એટલે શું? આમ તો
એક કલાકાર માટે જ્યારે પણ એ પરફોર્મ કરતો હોય એ સ્ટેજ ઉપર હોય એ જ એના માટે સૌથી મોટો જલસો છે. અને ભાઈ આજે જલસોમાં આવીને જલસો કરવાનો છે, એટલે આજનો દિવસ પણ એક નોટિફિકેશન આવે એટલે તરત જ જોડાઈ જજો. અવિનાશ બારોટ સાથે બહુ જ મજા આવવાની છે આજના લાઈવ જેમિંગમાં. મળીએ. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.